ચાંતિકરણ જગભરણ અનમાળી ઘણો ઘડ્યો ઘઉ જાપ એથી નમીએ તન નારાયણી આજ વૈશ્વરૂપ વિરાટ એવા લલુભાઈ શેઠ લોકશાળા ડેડકડી અને અવરોડું જ્યાં પવિત્ર સાહેબ વાતાવરણ એની અંદર દર વર્ષની માફક આજે જ્યારે દ્વિતીય સ્નેહ મિલન ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ભેગા થઈને એક સરસ મજાનું આજે સંતવાણીનું આયોજન અને એમાં ઉપસ્થિત અમારા ગુરુજનો સંજયભાઈ ભાવસાર થી લઈને તમામ શિક્ષક ને અહીંથી વંદન કરો, તેમજ આજના જે કાર્યક્રમને અહીં જે માણો આપ સૌ ઉપસ્થિત છો, આપ સૌ બહેનો ભાઈઓ વડીલો દોસ્તો યુવાનો તમામના શરણોમાં અહીંથી વંદન કરે, તમામને અહીંથી ઓમ નમો નારાયણ કહી અને અમારા કાર્યક્રમની શરૂઆત આગળ કરું છું. તો આજના રૂડાવા સંતવાણી મેં પહેલા પણ કીધું ને કે સ્નેહ મિલન સાહેબ, સ્નેહ માણસને ક્યારે ભેગો થાય? સ્નેહનું ટૂંકમાં તમે હાવ નાનો અમથો શબ્દ લઈ લો એટલે પ્રેમ, પ્રેમ કહેતા ભાવ, અને તમામનો જ્યારે ભાવ ભેગો થાય ને સાહેબ તો જ આવા રૂડા કાર્યક્રમો થતા હોય. હે નકર ઘણી શાળાઓ છે અને સીધું એક નાનકડું ઉદાહરણ કે જ્યાં શિક્ષણનું એમ કહેવાય કે માણસને એમ કહેવાય જ્ઞાન ને કૌશલ્ય મળતું હોય ને તો આ લોકશાળાઓ છે, બાકી શિક્ષણના વેપારે થાય છે આપણે જોયા છે સાહેબ. પણ એ નિમિત્તે જ્યારે આજના સંતવાણી કાર્યક્રમમાં અમારા કલાકાર મિત્રોનો ટૂંકમાં અહીંથી પરિચય કે સન્માન, તો સૌ પ્રથમ જેનું સાહેબ આજે દેશ અને વિદેશની દુનિયામાં નામ છે એવા અને પૂંજ્ય મોરારી બાપુ પણ વ્યાસપીઠ ઉપરલી, જેને સાહેબ એમ કહેવાય ઘણી વાર યાદી અપાવતા હોય એવા અમારા બાજુના જ ગામના અને આજે આપણા ગુજરાતનું પણ એમ કહેવાય ગૌરવ કહેવાય એવા દીપક બાપુ હરિયાણા ઉપસ્થિત છે, તો તેમને જોરદાર તાળીઓના ગુજરાતથી વધાવજો. અને દીપક બાપુ હરિયાણાનું સન્માન કરશે રાજુભાઈ ચોપડા. આવો રાજુભાઈ. તેમજ એવા જ જેનું પણ બહુ જાણીતું નામ છે એવા બેનશ્રી દેવાંગીબેન પટેલ પણ એ ઉપસ્થિત છે, તો તેમને પણ જોરદાર તાળીના ગ્લેડરથી વધાવો.
અને એમનું સન્માન આશાબેન કરશે. આવો. અમારું જાણતું નામ સાહેબ અને અમારા જ ગામનું ગૌરવ આજે સાહેબ અમને પણ એનો આનંદ થાય અને એક ગૌરવ એનું પણ અમને હોય એવા અમારા જ ભાઈ રાજુભાઈ આહિરનું સન્માન. આવો રાજુભાઈ આ બાજુ. આ આઈના જ વિદ્યાર્થી સાહેબ અને આ કંઈક ભાગશાળી જેવું કહેવાય કે એને આવો સાહેબ કંઈક હુજે. પણ આ કાર્ય નિમિત્તે આપણે એનું સન્માન કરી જેને આવું ઉજળું સાહેબ કાર્ય કંઈક ઊભું કર્યું હોય એ માટે એમને પહેલાં જોરદાર તાળીઓથી વધાવી લેજો. અને એનું સન્માન કરશે નરેશભાઈ કામળિયા. આવો નરેશભાઈ. વાહ રાજુભાઈ, સાહેબ આનું નામ લઈને તો સાથે ગજગજ ફૂલવા માટે ગાવું એને શું સાહેબ હુજવું છે. આજ લોકશાળાને આજ સંસ્કૃતિ સાહેબ અને આ એની જિજ્ઞાસા આજે અમને હંધાને પણ કંઈક નવું શીખવાડે છે રાજુભાઈ. તો તેમાં મારું સન્માન, હવે આમ તો સન્માન સ્વીકારવું એ સાહેબ આપણી ફરજ બને એટલે મધુભાઈ ચોપડાને વિનંતી કરું ખુદ મારું સન્માન કરવા આવે. તેમજ અમારા સ્ટુડિયો વાળા સાહેબ ભૂમિ સ્ટુડિયો ભગોડા એવા ભીમભાઈ આહિર અહીંયા ઉપસ્થિત છે તો તેમનો પણ એકવાર જોરદાર તાળીઓથી બતાવો. અને એમનું સન્માન કરશે વીરુભાઈ ભમર. કાઢ નાખો ગાળિયો. હા, આ કેમેરો પણ સાહેબ આપણને એક એવી કંઈક અનુભૂતિ શીખવાડે છે જીવનમાં. વાહ, આ કેમેરો છે ને સાહેબ એ એક કાર્યક્રમને એમ કહેવાય કે કેદ કરી લે. આ માણસની બનાવટ છે અને જો એ એક કેમેરો એમ કહેવાય કે આપણે ફોટો લઈને જો અંદર કસકડામાં કેદ થઈ શકતો હોય તો પરમાત્માએ આપણને બબે કેમેરા આપ્યા કેમ કરે એનું નામ ને એનું સાહેબ ફોટો કેદ નથી કરતા આપણે. પણ આ એક સાહેબ કસકડાની વસ્તુ પણ આપણે જો વિચારીએ દ્રષ્ટિથી જોઈએ તો એ પણ આપણને કંઈક નવું શીખવાડે છે. તો અહીંથી ઉપસ્થિત મહેમાનો પણ એ ઉપસ્થિત છે એમના પણ રૂડા સન્માન કરવાના છે. પધારો લાલભાઈ બીકે ડોક્ટર સાહેબ. પધારો સામતભાઈ. અહીંથી લાલભાઈ સરપંચ સરેરા ગામ એમનું સન્માન કરશે જીલુભાઈ ચોપડા. આવો. વાહ, એમને જોરદાર બતાવજો કે એટલી નાની વયા સાહેબ ગામનો સરપંચ ક્યારે બન્યા છે એનામાં ક્યાંક એવા ગુણ હોય છે ને. તેવા જ વાસુરભાઈ સરપંચ ભોકરવાથી પણ એ ઉપસ્થિત છે એમનું સન્માન કરશે મધુભાઈ. વાહ સાહેબ, યુવાનોને સરપંચ જોઈને તો આપણને એમ લાગે કે હવે દેશની સાહેબ કંઈક ગતિ એમ કહેવાય સુધરવાની છે. જોરદાર તાળીનો ડાર થઈ ગયો એને બતાવો. વાહ ભાઈ વાહ. તેમજ પરેશભાઈ દિહોરા એમનું સન્માન કરશે સામતભાઈ. સામતભાઈ પોલીસ. તેમજ વાહ, આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને પોતે એડવોકેટ હોય સાહેબ વકીલ હોય તો પણ એ પણ એક આ શાળાનો ગૌરવ છે. તો પરિવાર એને તાળીઓ ડાતી વધાવજો. વાહ વાહ. તેમજ નિલેશભાઈ કુંભણી
સુરત અને સાહેબ પોતે બિલ્ડર છે, કોર્પોરેટર, કોર્પોરેટ સાહેબ, એમને પણ તોલજા તાલીમ ડાક્ટર વધાવશો અને એમનું સન્માન કરશે રામભાઈ ભમર. વાહ સાહેબ, આ બધા એના ભૂતપૂર્વ વિદ્યાર્થી, ફરીવાર એમને જોરદાર તાલીમ ડાક્ટર વધાવજો. કારણ કે આ શાળાનું સાહેબ એક 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 સંસ્કારની ભાષા એ આપણને બતાવે છે કેટલું આ શાળામાં શિક્ષણ મેળવી અને આ જગતની અંદર સાહેબ એક એક સફળતા મેળવી છે. તેવા જ ભાવિનભાઈ ભમર, બિલ્ડર સુરત, તેમનું સન્માન કરશે ભરતભાઈ ભુવા. તેમજ અમારા ડોક્ટર બી કે ભુવા અહીં પધાર્યા છે સાહેબ, તો એમનું સન્માન કરશે ખોડાભાઈ માસ્તર. આવો બી કે રાજુભાઈના મોટા ભાઈ સાહેબ, જોરદાર તાલીમનો વિદ્યાર્થી વધાવો, પોતે ડોક્ટર છે. તેમજ લાલાભાઈ જેસરથી અહીં પધાર્યા છે સાહેબ, આહિર અગ્રણી, એમનું સન્માન કરશે ગોલણભાઈ ભુવા. અને ગોલણભાઈ ભુવા પણ ડોક્ટર છે અને આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. વાહ વાહ, રાજુભાઈ કામળિયા પણ અહીંયા વધાર્યા છે સાહેબ, એમનો જોરદાર તનુગર થયે દ્વાર વધાવજો. રાજુભાઈ કામળિયાનું સન્માન કરશે નરેશભાઈ. આવો નરેશભાઈ. હા સાહેબ, રાજુભાઈ કામળિયાનું સન્માન કરશે નરેશભાઈ. રાજુભાઈને જોતા સાહેબ એક એમ કે અંદરથી અનુભૂતિ થાય છે કે જેને સાહેબ હજારો પક્ષીઓને લાખો પક્ષીઓને એમ કે રોજ પોતાના ફાર્મ ઉપર રોજની 40 મણ જુવાર સાહેબ એ પક્ષીઓને એમ કહેવાય કે સારો સારે છે. માટે એમને ફરીવાર જોરદાર તાલીમનો વિદ્યાર્થી વધાવજો. કારણ કે કળિયુગનું શ્રેષ્ઠ કામ છે સાહેબ, માણા બીજાને દાન તો માણા તો મોઢે માગી લે પણ પક્ષીઓ કોને કંઈક મને દે એમ. હે તો અહીંથી જાજુ ન બોલતા સ્નેહ મિલન પ્રેમ ભાવ સાહેબ, ભાવ ભેગો થાય ને ત્યારે એક લાગણી થાય. મને સ્વામી વિવેકાનંદના શબ્દો યાદ આવી જાય કે ભેગા થવું ને એ એક શરૂઆત છે અને ભેગા થઈને જે કામ પાર પાડવું સાહેબ એ એક પ્રગતિ છે અને ભેગા થઈને જે કામ કરીએ એ કામ પરિપૂર્ણ બને એ એક સફળતા છે સાહેબ. તો આ બધા ભેગા થઈને એમ કહેવાય કામ પાર પાડ્યું છે આજે, કે એવી સફળતા મળી છે કે જેનાથી એમ કહેવાય કે બીજી શાળાઓને પણ આનું જ્ઞાન મળે. માટે જાજુ ન બોલતા અહીં પ્રેમ ભાવ અને લાગણીથી આપ સૌ જ્યારે મળ્યા છો તો આ જેમના સન્માન થયા એમાં જ અહીંથી પહેલેથી જે છેલ્લે હુંદે જે કોઈ બેઠા છે તમામનો અહીંથી આયોજક વતી હું શબ્દોરૂપી સન્માન કરું છું. તમામ વતી એકવાર તમ પોતપોતાની માટે એકવાર તાળીનો ડાળથી વધાવો. વાહ. અને હા, અમારા સાજિંદા મિત્રો મારા દીપક બાપુનું ગ્રુપ છે અને બેન્જો માસ્ટર ભાઈ નીતિનભાઈ રાવળ, તેમજ જેમ કહેવાય કે આંગણીના ટેરવે ધરતી ધ્રુજાવે છે એવા રઘુરામ બાપુ દુધરેજા અને તેમની સાથે સંગત આપે છે રાધેશ્યામ બાપુ દુધરેજા અને અમારા મંજીરાના માણીગર પરેશ બાપુ ગોંડલિયા, એમને પણ જોરદાર તાળીનો વિદ્યાર્થી વધાવો. સૌ અમારું સાજિંદા ગ્રુપને વધાવો તાળીનો વિદ્યાર્થી. અને અમારું રૂડુ સાહેબ એક અમારો નાનો એવો શબ્દ ને એમ કે તમારી સામે પહાડ જેવડો કરીને રજૂ કરી દે એવું અમારું સાવરકુંડલાથી ચાવુંડ સીતારામ સાવુંડ, એમને પણ જોરદાર તાળીઓથી વધાવજો. આવો ભાઈ સમૂહમાં અમારા સાજિંદા મિત્રોનું સન્માન કરી નાખો એટલે આવો રામભાઈ.
આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી સાહેબ એક જીનિંગ કોટન નો સારો ઉદ્યોગ સંભાળે છે, એમને પણ જોરદાર તાલુકાના વિદ્યાર્થી બતાવજો. અહીંયા અમારે જ સાહેબ કનૈયાભાઈ આહિર પધાર્યા છે, તો તેમનું પણ સન્માન કરશે ભાઈ રામભાઈ ભમર. ભાઈ કનૈયાભાઈ આવો અહીંયા ઉપર. બાલપણ માલી સાહેબ નાની એવી શરૂઆતથી સારી કળા મેળવી છે, એમને પણ જોરદાર તાલુકા વ્યાપથી બતાવજો. વાહ વાહ. અહીંયા ભરતભાઈ કલાકાર પણ અહીં ઉપસ્થિત છે, એમનું પણ સન્માન રામભાઈ ભમર કરશે. વ્યાવો બંને મિત્રો ઉપર વ્યાવો, પોતાનું સ્થાન ગ્રહણ કરો. વાહ. પ્રેમના જે પાણી નીતરતા હોય સાહેબ, હે ત્યારે મીરાબાઈ પણ નાના મોટા શબ્દોમાં કીધું છે ને માણસને, કે પ્યાર કરી લે પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી, હવે ઘટમાં હાલે ઘડિયાળ, તમે કાંડે બાંધીને ક્યાં ફરો, પ્રશો તમ કે પ્રાણિયા, તમે ક્યારેક ઘટ ભીતર તો જોયા કરો સાહેબ. કાંડે ઘડિયાળ બાંધીને આપણે બધા ફરીએ, અને જ્યારે હોય ત્યારે કાંડાની અંદર આમ સમય જોઈએ, પણ જે મૂળ સાચે ઘડિયાળ છે સાહેબ, મને એક નથી સમજાતું, આપણે માણસની ઉંમર વધે કે ઘટે સાહેબ, આપણે જન્મથી હારો ઉજવીએ પણ આપણી ઉંમર મોટી થાય કે ટૂંકી થાય, મને એક નથી સમજાતું સાહેબ. હે પણ અંદરથી જેને હેલી હાલતી હું સારા કામ કરું છું, હું સારું કાર્ય કરું છું, ને એના આરોગથી એમ કહેવાય કે જે અંદર જે ઘડિયાળો હાલતી હોય ને એ ગોતતા શીખી જાય ને સાહેબ, તો જ આવા શુભ કાર્યક્રમ થાય. અને ભાવ જ્યારે ભેગો થયો છે સાહેબ, એટલે એક લાગણી બંધાણી છે, અને કોઈ કવિએ પૂછ્યું મોટા મોટી આ દુનિયાની નદી કઈ છે, ત્યારે કવિએ જવાબ આપ્યો તો લાગણી નામની નદી છે, એમાં માણસ તણાઈ જાય ને સાહેબ, પછી ફરી વાર કાંઠે નથી આવતો. અને મારે તમને પ્રેમ કરવો સામેલી સાહેબ, કોઈ માણસને પ્રેમ કરવો ને તો પેલા પોતાને પ્રેમ શીખવું જોઈએ, એટલે મોરારી બાપુના મને શબ્દ યાદ આવે છે, સત્ય પ્રેમ અને કરુણા. સાહેબ સત્ય હોય ને એ માણસને પોતાના જ માટે હોય, અને પ્રેમ હોય એ માણસ બીજાને જ કરી શકે, અને જ્યારે કરુણા હોય ને ત્યારે આપણી હંધાઈને માટે હોય છે ભલામણા. એટલું કહી અને મારે જેને ગણપતિ વંદનાથી રજૂ કરવા છે એવા દીપક બાપુ હરિયાણીને વિનંતી કરું કે આવો ગણપતિ વંદનાથી આપણા શુભ કાર્યક્રમની શરૂઆત કરો, તો તેમને જોરદાર તાળીના ગલાટથી વધાવી લેજો. આવો દીપક બાપુ હરિયાણી.